स्थानिक स्वराज्यनी ચૂંટણીને લઈને ગઈકાલે મતદાન યોજાયું હતું તેવામાં આજરોજ નગરપાલિકા તાલુકા અને જિલ્લા પંચાયતની આવતીકાલે 2 માર્ચના રોજ મતગણતરી હાથ ધરનાર છે ત્યારે વિરમગામ નગરપાલિકાના ટોટલ 9 વોર્ડ માટે 92 ઉમેદવારો ચૂંટણી માટે મતદાન થયું હતું જ્યારે આજરોજ અમે આવી પહોંચ્યા છીએ જે આવતીકાલની જે તૈયારીને લઈને છે મતગણતરી આવતીકાલે હાથ ધરાવવાની છે ત્યારે અમે દેસાઈ કન્યા વિદ્યાલયના જે હાલ જે તૈયારી ચાલી રહી છે તે હું તમને આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ કે જે આવતીકાલે જે વિવિધ વોર્ડ માટે ગણતરી હાથ ધરાવી છે અને અત્યારથી જ જે આપ જોઈ રહ્યા છો જે તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો છે અને આવતીકાલે વિરમગામ નગરપાલિકાની જે ચૂંટણી યોજાઈ હતી અને જેને લઈને મતગણતરી હાથ ધરવામાં આવશે આવતીકાલે સવારે 9 કલાકથી લઈને વિવિધ વોર્ડોની જે ચૂંટણી યોજાઈ હતી જેને લઈને મતગણતરી હાથ ધરવામાં આવશે તેવામાં આજરોજ આ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે અને આવતીકાલે સવારે 9 કલાકે વિરમગામ નગરપાલિકાની ચૂંટણીનું જે મતગણતરી છે જે હાથ ધરવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈને ગઈકાલે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકા માટે મતદાન યોજાયું હતું ત્યારે આવતીકાલે 2 માર્ચના રોજ આ તમામ ચૂંટણીઓને લઈને મતગણતરી હાથ ધરનાર છે ત્યારે વિરમગામના MG હાઈસ્કૂલ ખાતે તાલુકા અને જિલ્લા પંચાયતોની જે કુલ બેઠકો છે તેને લઈને કાલે મતગણતરી હાથ ધરનાર છે ત્યારે વિરમગામ તાલુકા પંચાયતની કુલ 20 સીટ માટે ટોટલ 54 ઉમેદવારો તેમજ અન્ય જિલ્લા પંચાયતની જે 4 સીટ માટે 14 ઉમેદવારો એમ થઈને જે 68 ઉમેદવારોનું જે ભાવિ ગઈકાલે મતદાન થયું હતું જેને આવતીકાલે 2 માર્ચના રોજ મતગણતરી હાથ ધરનાર છે ત્યારે અત્યારે હાલ MG હાઈસ્કૂલ અને કન્યા વિદ્યાલય જે બાજુમાં આવેલું છે તેમાં નગરપાલિકા અને તાલુકા પંચાયતની મતગણતરી હાથ ધરાશે. પિયુષ ગજ્જર, GTV ન્યૂઝ, વિરમગામ.